2022 चूंटणी पहला भाजप एक्शन में चूंटणी पहला बोर्ड निगम में नियुक्ति की कवायत तेज बनी छे। चेरमेन डेप्यूटी चेरमेन और डिरेक्टर ना पद माटे नाम मंगावाया। प्रत्येक जिला माथी चेरमेन माटे 5 नाम मंगाव्या छे। डिरेक्टर माटे जिला माथी 10 नाम मंगावामां आव्या। तो नियुक्ति में 60 वर्ष और 3 टर्म नो नियम लागू कराशे। ज्ञाति और सामाजिक वर्चस्व वाला लोकोना नाम ने प्राधान्य अपायु छे। संगठन ने सरकार में न हो तेवा लोकोने प्राधान्य मिली शके छे। 33 जिला अने 6 मनपामांथी नामों मंगावामां आव्या छे। पूर्व एमएलए अने हारेला उम्मेदवारोना नाम पण मळ्या। सूत्रों तरफथी माहिती मळी रही छे। संवाददाता गौतम शिमाड़ी जोड़ाई गया छे। गौतम, भाजप छे ते हवे चूंटणी पहला ज एक्शन में आवी गयु छे, जे बोर्ड निगम में नियुक्ति तेज बनी छे, शुं लागी रह्युं छे? कया कया लोकोना नाम सामे आवी शके छे, केवा लोकोने प्राधान्य अपाई शके छे? ભાવિકા 2022 એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ, અને અત્યારે હાલ જે કહી શકાય કે 98 જેટલા જે બોર્ડ નિગમો જે છે, અને બોર્ડ નિગમોમાં ઘણા ખરા જે બોર્ડ નિગમો છે તેના જે ચેરમેન વાઇસ ચેરમેન તદુપરાંત ડિરેક્ટરો છે તેની જે અવધિ છે તે પૂર્ણ થઈ ચૂકી છે। એટલે કે તમામ જે બોર્ડ નિગમો જે છે તે ખાલી છે, ત્યારે તેના લઈ અને જે કવાયત છે તે થઈ ચૂકી છે। એટલે કે 33 જિલ્લા અને 6 મહાનગરપાલિકા ગુજરાતની અંદર આવેલી છે, અને તમામમાંથી જિલ્લાના જે પ્રમુખો પાસેથી જે નામો છે તેની મંગાવવાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત કહી શકાય કે જે અમદાવાદ ની વાત કરવામાં આવે, સમગ્ર જે રાજ્યની વાત કરવામાં આવે તો તમામ જિલ્લામાંથી જે 5 નામો ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન માટે, તદુપરાંત 10 નામો ડિરેક્ટર માટે છે તે મંગાવવામાં આવી રહ્યા છે, અને તેમના નામો અંતર્ગતની જે ચર્ચા થાય તે પ્રકારની પણ એક શક્યતા છે તે કહેવાય છે। એટલે કે 2022 ચૂંટણી પહેલા આ મંથન છે તે થાય તે પ્રકારની પણ એક શક્યતા છે તે કહેવાય છે। સાથે તે મહત્વની વાત એ પણ છે કે જો બોર્ડની જે ચેરમેન ડેપ્યુટી ચેરમેન તદુપરાંત ડિરેક્ટરની જે નિમણૂક કરવામાં આવે તો નિમણૂકની અંદર અનેક જે નવા નિયમો છે તે સામે આવે તે પ્રકારની પણ એક શક્યતા છે તે કહેવાય છે। જો કે બોર્ડ નિગમની અંદર એવા પણ નામો જે છે તે સામે આવ્યા છે કે જેમાં જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી, ચૂંટણીની અંદર જે 3 નિયમો છે તે લાગુ કરવામાં આવ્યા હતા, તેમાં એક નિયમ એવો હતો કે જે 60 વર્ષથી ઉપરના ને જે સ્થાન ન મળે તે પ્રકારની પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિયમ હતો। તદુપરાંત 3 ટર્મથી વધારે જે ચૂંટાયેલા જે ઉમેદવારો છે તેમને પણ નિયમ છે તે રાખવામાં આવ્યો હતો। તમામ નિયમો હતા, પરંતુ આ નિયમો અંતર્ગત જે છે તેમાં ફેરફાર કરવામાં આવે અને તમામ નિયમો જે નિવે મૂકી અને તેની નિમણૂક કરવામાં આવે તે પ્રકારની પણ શક્યતા છે તે સિવાય છે કે તેવા નામો પણ આવ્યા હોવાની બાબતો છે તે સામે આવી છે। સાથે સાથે જે વર્તમાન જે પૂર્વ જે એમએલએ છે, તદુપરાંત જે ચૂંટણી હારેલા જે ધારાસભ્યો છે તેમને પણ બોર્ડ નિગમમાં સ્થાન મળે તે પ્રકારની પણ એક શક્યતા છે તે સિવાય છે। આમ જે કહી શકાય કે 2022ની જે ચૂંટણી આવે તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી છે તે એક્શનમાં આવી ચૂક્યું છે, અને જે ખાલી પડેલા બોર્ડ નિગમો છે તેને અંતર્ગતનું જે મંથન છે તે હાથ ધરાય તે પ્રકારની પણ એક શક્યતા છે સિવાય છે। જી બિલકુલ ગૌતમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।